ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આપણે ગયા અંકમાં પાર્ટ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર એ વિશે વાત કરતા હતા ફ્રેન્ડ્સ તેમાં આપણે ડોક્ટર આંબેડકર વિશે તેમના જીવન વિશે તેમણે કરેલા વિવિધ કાર્યો વિશેની માહિતી મેળવી અને ખરેખર તેમના કાર્યો ઉપરથી લાગ્યું કે જે આ ડોક્ટર આંબેડકર હતા તે ભારત રત્નને કાબિલ જ હતા ખરેખર એક રત્ન સમાન જ હતા ભારત દેશના સાચા પુત્ર બરાબર ને ફ્રેન્ડ્સ હવે આ પાઠના આધારે સ્વાધ્યાય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે તો ચાલો આ સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો આપણે આપણા પાઠમાં તો વિવિધ સામાજિક જાતિ અંગેની વાત કરી કે જેમાં ઊંચી જાતિ નીચી જાતિ એવી જાતિઓની વહેંચણી થયેલી હતી બરાબર ને પણ અહીં આપણી ગુજરાતી ભાષાને લગતી જાતિ એટલે કે આપણી શારીરિક જાતિને આધારે અહીં કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે આ શબ્દોને આપણે જાતિ પ્રમાણે વર્ગીકરણ કરવાના છે તો જાતિના ત્રણ પ્રકાર છે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુસકલિંગ ફ્રેન્ડ્સ અહીં ત્રણ જાતિમાં સ્ત્રીલિંગ એટલે કે સ્ત્રી જાતિ નારી જાતિ પુલ્લિંગ એટલે કે પુરુષ જાતિ અને નપુસકલિંગ એટલે કે જેનો સ્ત્રી અને પુરુષ બંનેમાં સમાવેશ થતો ન હોય તેમાં પ્રાણીઓ પશુ પક્ષીઓ વસ્તુઓ વગેરેનો સમાવેશ થાય છે ફ્રેન્ડ્સ અહીં આપણે જાતિ ઓળખવા માટે ત્રણ શબ્દોનો ઉપયોગ કરી શકીએ ચાલો આપણે જોઈએ ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ શબ્દની પાછળ કેવી કેવો કે કેવું આ ત્રણ શબ્દો વારાફરતી લગાવીને જોવાનો છે અને તેના આધારે આપણે જાણી શકીએ છીએ કે આ શબ્દ કઈ જાતિનો છે જેમ કે ઉપર ઉદાહરણ આપવામાં આવ્યું છે ચકલી કેવી હવે આપણે ચકલી કેવો નથી બોલતા એટલે ચકલી એ સ્ત્રીલિંગ છે તેવી જ રીતે ઘોડો કેવો ઘોડો કેવી કે ઘોડો કેવું આપણે બોલતા નથી એટલે ઘોડો એ પુલ્લિંગ છે તેવી જ રીતે કૂતરું કેવું અહીં કૂતરું શબ્દ આપવામાં આવ્યો છે તેને કેવી કે કેવો શબ્દ લાગશે નહીં પણ કેવું લાગશે એટલે તે નપુસકલિંગમાં આવે છે તો ફ્રેન્ડ્સ અહીં નીચે બીજા કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે તો આવી જ રીતે આપણે કેવો કેવી કે કેવું એ શબ્દોનો ઉપયોગ કરીને તેની જાતિ પ્રમાણે વર્ગીકરણ કરવાનું છે જેમ કે પિતા તો પિતાની પાછળ આપણે આ શબ્દો લગાવીને જોઈએ પિતા કેવો પિતા કેવી પિતા કેવું તો તમને આમાંથી કયો શબ્દ યોગ્ય લાગે છે હા કેવો તો પિતાની પાછળ કેવો શબ્દ લાગશે એટલે કે પિતા શબ્દ એ કયા લિંગમાં આવશે હા પુલ્લિંગમાં આવશે તો ફ્રેન્ડ્સ એવી જ રીતે બાકીના શબ્દોને પણ તમારે આ ત્રણ જાતિમાં વર્ગીકરણ કરવાના રહેશે હવે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્ન પ્રશ્ન 1 નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો અહીં પાઠના આધારે કેટલાક પ્રશ્નો આપેલા છે આપણે તેનો જવાબ એક વાક્યમાં લખવાનો છે આપણે પહેલો સવાલ જોઈએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ક્યાં થયો હતો તો ફ્રેન્ડ્સ તમને યાદ છે બોલો હા ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં થયો હતો તો ફ્રેન્ડ્સ આવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે લખવાના રહેશે હવે જોઈએ પ્રશ્ન 2 નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો ફ્રેન્ડ્સ અહીં જે સવાલ આપવામાં આવ્યા છે તે પ્રશ્નોના જવાબ આપણે વિચારીને લખવાના છે તો ફ્રેન્ડ્સ અહીં પહેલો સવાલ જોઈએ આ પાઠમાંથી ડૉક્ટર બાબા સાહેબના કયા ગુણો તમને વિશેષ ગમ્યા તો ફ્રેન્ડ્સ આપણે આખા પાઠ દરમિયાન બાબા સાહેબના આખા જીવન વિશેની જાણકારી મેળવી તો તેના આધારે તમને તેમના કયા ગુણ ખૂબ જ ગમ્યા જેમ કે મને તો તેઓ જે વાંચન પ્રત્યે પ્રીતિ ધરાવતા હતા વાંચનનો તેમને શોખ હતો તે ખૂબ જ ગમ્યું ત્યારબાદ તેઓ ગરીબો અને સ્ત્રીઓ માટે જે એમના હક માટે લડત ચલાવે છે સત્યનો સાથ આપે છે તે મને ખૂબ જ ગમ્યું આમ તમને પણ જે બાબતો ગમી હોય તે આ પ્રશ્નના જવાબમાં લખવાની રહેશે ફ્રેન્ડ્સ આવી જ રીતે બાકીના પ્રશ્નોના જવાબ પણ તમારે વિચારવાનું છે અને ત્યારબાદ લખવાના છે હવે જોઈએ પ્રશ્ન 3 નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો પહેલો શબ્દ છે નવાઈ તો નવાઈનું સમાનાર્થી શું થશે
બોલો. હા, આશ્ચર્ય, બરાબર ને? ત્યારબાદ તંગી, તંગી એટલે કે અછટ, અને ત્યાર પછી શબ્દ છે મહત્વ. મહત્વ હોવું એટલે હા, અગત્યનું હોવું, બરાબર ને ફ્રેન્ડ્સ? તો તેવી જ રીતે ત્યારબાદ શબ્દ છે ગરીબ, ગરીબ એટલે કે નિર્ધન, અને છેલ્લો શબ્દ છે હૃદય. હૃદયને આપણે બીજું શું કહીશું? હા, દિલ, હૈયું, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આવી રીતે આપણે સમાનાર્થી શબ્દો લખી દેવાના છે. ત્યારબાદ આ શબ્દોનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવીશું. જેમ કે પિયુષને વાંચન કરતા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના શબ્દોનો ઉપયોગ કરીને પણ તમારે વાક્યો બનાવવાના છે. હવે જોઈએ પ્રશ્ન 4. નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે અંધકાર. તો અંધકારનું વિરોધી શું થશે? બોલો. હા, પ્રકાશ, બરાબર ને? ત્યારબાદ બીજો શબ્દ છે વિસાર. તો વિસારનું વિરોધી થશે સાંકડું અથવા તો વામન. ત્યાર પછી દુર્ભાગ્ય. તો દુર્ભાગ્યનું વિરોધી થશે સદભાગ્ય. ત્યાર પછી બીજો શબ્દ છે દોષ. દોષનું વિરોધી શું થશે? બોલો. હા, નિર્દોષ. ત્યારબાદ છેલ્લો શબ્દ છે આનંદ. તો આનંદનું વિરોધી થશે શોક. તો આ પ્રમાણે વિરોધી શબ્દો પણ લખવાના રહેશે. હવે છે પ્રશ્ન 5. નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો. ફ્રેન્ડ્સ, અહીં પાઠના આધારે કેટલાક શબ્દો આપવામાં આવ્યા છે. ચાલો આપણે તેનું વાંચન કરીએ. માતૃસુખ, શિક્ષક, અસ્પૃશ્ય, શિષ્યવૃત્તિ, આર્થિક. તો ફ્રેન્ડ્સ, આ શબ્દોની જોડણી સાચી જ છે. આપણે ફક્ત તેને ધ્યાનમાં લેવાની છે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન 6. નીચેના દરેક શબ્દોનો વાક્ય પ્રયોગ કરો. ફ્રેન્ડ્સ, અહીં કેટલાક શબ્દ આપવામાં આવ્યા છે. આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. જેમ કે બુદ્ધિમાન. તો આ શબ્દનો ઉપયોગ કરીને આપણે વાક્ય બનાવી શકીએ કે ડૉક્ટર બાબા સાહેબ ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિ હતા. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બાકીના શબ્દોનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાના રહેશે. હવે જોઈએ પ્રશ્ન 7. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર મૂકો. ફ્રેન્ડ્સ, અહીં વિકલ્પ તરીકે કૌંસ પણ આપવામાં આવ્યા છે. આ કૌંસને તમે જરા ધ્યાનથી જુઓ તો તમને સમજાશે કે અહીં હસ્વ ઉ અને દીર્ઘ ઉ, એવી જ રીતે હસ્વ ઈ અને દીર્ઘ ઈ, એ શબ્દોનો અહીં ઉપયોગ થયેલો તમે જોઈ શકો છો. અહીં કૌંસમાં જે અક્ષર આપવામાં આવ્યા છે તેમાંથી હસ્વ આવશે કે દીર્ઘ આવશે તેનો આપણે વિચાર કરીને ખાલી જગ્યામાં લખવાનું છે. જેમ કે પહેલી ખાલી જગ્યા તમ. તો અહીં હસ્વ ઉ આવશે કે દીર્ઘ ઉ આવશે? બોલો. હા, હસ્વ ઉ આવશે, બરાબર ને? એટલે અહીં શબ્દ બનશે ઉત્તમ. તો ઉત્તમમાં હસ્વ ઉ આવે છે. તો એવી રીતે બાકીની ખાલી જગ્યા પણ તમારે પૂરી કરવાની રહેશે. ત્યારબાદ પ્રશ્ન 8. નીચે દર્શાવેલા મહાપુરુષોએ આપેલા સૂત્ર લખો. ફ્રેન્ડ્સ, અહીં આઝાદીની લડતમાં ભાગ લીધેલા કેટલાક નેતાઓના નામ આપવામાં આવ્યા છે. જેમ કે ગાંધીજી, વિનોબાજી, વિવેકાનંદજી, સુભાષચંદ્ર બોઝ, લોકમાન્ય તિલક, જવાહરલાલ નહેરુ, ડૉક્ટર આંબેડકર. તો ફ્રેન્ડ્સ, આ બધા નેતાઓએ જ્યારે આઝાદીની લડતમાં ભાગ લીધેલો ત્યારે તેમણે કોઈક ને કોઈક સૂત્ર આપ્યા જ હતા. તો તમારે આ સૂત્ર શોધી કાઢવાના છે અને અહીં લખવાના છે. જેમ કે આપણે એક ઉદાહરણ તરીકે સમજીએ. જેમ કે વિવેકાનંદજી, એમણે સૂત્ર આપ્યું હતું કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંદિયા રહો, એટલે કે આપણે મહેનત કરવાનું સૂત્ર આપ્યું હતું. તો ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા બધા નેતાઓએ પણ કોઈક ને કોઈક સૂત્ર આપ્યા છે. તો એ તમારે શોધી કાઢવાના છે અને ત્યારબાદ અહીં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમને સ્વાધ્યાયના પ્રશ્નો હવે સમજાઈ ગયા હશે. તો ફ્રેન્ડ્સ, આ સ્વાધ્યાયના પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. તો ફરી મળીશું, આવજો.